દર્શક મિત્રો, આજે આપણે ડોક્ટર પરાગ પટેલને મળીશું. સર, હાલમાં જાયડસ હોસ્પિટલ આણંદ ખાતે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે સર્જિકલ ગેસ્ટ્રો એન્ટરોલોજી ડિપાર્ટમેન્ટમાં પોતાની સેવા આપી રહ્યા છે. સર સાથે આજે આપણે મેદસ્વીતા અને તેની સાથે સંકળાયેલા રોગો જેવા કે ડાયાબિટીસ, પેટને લગતા રોગો, મેદસ્વીતાના કારણો, બેરિયાટ્રિક સર્જરી, આ સર્જરીના ફાયદા વગેરે વિશે ચર્ચા કરીશું. સર, આપ દર્શક મિત્રોને તમારું ઇન્ટ્રોડક્શન અને આપની સ્પેશિયાલિટી વિશે જણાવશો. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર પરાગ પટેલ. હું ઝાયડસ હોસ્પિટલ આણંદની અંદર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજીમાં કામ કરું છું. બેઝિકલી મારી સ્પેશિયાલિટી છે મિનિમલ એક્સેસ સર્જરી છે, જેની અંદર આપણે કી હોલ સર્જરી સાંભળ્યું હશે કે જેની અંદર નાના છિદ્રો વડે પેટની અંદરના બધા ઓપરેશન કરતા હોઈએ છીએ. એટલે બેઝિક અને એડવાન્સ લેપ્રોસ્કોપી સર્જરી, એન્ડોસ્કોપી જેની અંદર અપર જી એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી અને ERCP, એ ઉપરાંત મેદસ્વીતાની સર્જરી એટલે કે બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી આવે છે. આ હોસ્પિટલના આ ડિપાર્ટમેન્ટમાં અમે એપેન્ડિક્સ, સારંગાંઠ અને ગોલબ્લેડર જેવા રોગોની લેપ્રોસ્કોપીથી સર્જરી કરીએ છીએ. આ ઉપરાંત મેદસ્વીતા એટલે કે જે લોકોના વજન 100 કિલોથી ઉપર હોય, જે લોકોની BMI 35ની ઉપર હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, આ પ્રકારના દર્દીઓને ઓપરેશન કરી અને એમની સારવાર કરીએ છીએ. આ પ્રકારના ઓપરેશન માટેની મેં ટ્રેનિંગ શ્રી ડૉક્ટર પલનીવેલુ, જે પદ્મશ્રી છે, જે લેપ્રોસ્કોપીના ભીષ્મ પિતામાં કહે છે, એમની પાસે મેં લીધેલી છે. પેટના રોગોની અને મેદસ્વીતાના રોગોની સારવાર અને માટેની ટ્રેનિંગ મેં અસાન મેડિકલ સેન્ટર સિવિલ સાઉથ કોરિયામાં લઈએલી છે, અને મેદસ્વીતા માટેની મેં ટ્રેનિંગ ક્યુરિટીબામાં લેપ્રોસોર્જ હોસ્પિટલ છે એમાં લીધેલી છે, અને એડવાન્સ મેટાબોલિક સર્જરીની ટ્રેનિંગ મેં તાઇવાનની અંદર ચાઇના મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલમાં ડોક્ટર સીકે હુઆંગ પાસે લીધેલી છે. સર, તો આ મેદસ્વીતા એ શું છે અને એના માટે ચર્ચા કરવી અત્યારે કેમ જરૂરી છે એ આપણા દર્શક મિત્રોને તમે જણાવશો? યસ, મેદસ્વીતા એટલે બેઝિકલી ઓબેસિટી, તો જાડાપણ. આપણે ટ્રેડિશનલી એવું સમજીએ છીએ કે મેદસ્વીતાની અંદર જેનું વજન વધારે છે જ, પણ લેટેસ્ટ ક્રાઇટેરિયા અને જો એને કોઈ ગાઈડલાઇન્સ જોવામાં આવે તો મેદસ્વીતા એટલે હાઇટના પ્રમાણમાં વજન કેટલું છે. કોઈક વ્યક્તિ જે 5 ફૂટ હાઇટવાળી છે એ લોકો માટે 90 કિલોગ્રામ વજન પણ વધારે છે. જે લોકોનું હાઇટ 6 ફીટ છે એ લોકો માટે 90 કિલોગ્રામ વજન ઓલમોસ્ટ નોર્મલ કહેવાય. એટલે બેઝિકલી મેદસ્વીતા માપવાનો માપદંડ છે BMI છે. તો BMI જો 20-25 હોય તો નોર્મલ કહેવાય, 25-30 હોય તો જાડાપણાની શરૂઆત કહેવાય, જેને ઓવરવેઇટ કહેવાય, 30-35 Class 1 ઓબેસિટી કહેવાય, 35-40 Class 2 ઓબેસિટી કહેવાય, 40થી વધારે છે એને મોર્બિડ ઓબેસિટી કહેવાય, અને 50થી વધારે છે એને સુપર ઓબેસ કહેવાય છે. હવે આપે કહ્યું કે મેદસ્વીતાનું શા માટે અત્યારે ચર્ચા કરવી જરૂર છે, કારણ કે તમે જો ઓવરઓલ ડેટા જોશો તો વર્લ્ડની અંદર, USAની અંદર 30% લોકો એવા છે કે જે લોકો મેદસ્વી છે. ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર 2-5% લોકો મેદસ્વી છે કે જે લોકો ઓબેઝની કેટેગરીમાં આવે છે, બટ ઇન્ડિયાના પોપ્યુલેશનમાં 2-5% જોશું તો આપણે કરોડોમાં આવશું. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 75 લાખ કરતાં લોકો એવા છે કે જે લોકો મેદસ્વીતાની બીમારીથી પીડાય છે. તો બેઝિકલી આ મેદસ્વીતા છે, અને એક કડવું સત્ય જો આપણે જાણીએ તો WHOના રિપોર્ટ્સ પ્રમાણે દુનિયાની અંદર અત્યારે લોકો ભૂખમરા કરતાં મેદસ્વીતાથી વધારે મારે છે. તો એટલા માટે આપણા માટે મેદસ્વીતાની ચર્ચા કરવી જરૂરી છે. તો સર, આ મેદસ્વીતા આટલી જો ખતરનાક છે તો આપણે દર્શક મિત્રોને એ જણાવી દઈએ કે મેદસ્વીતાના કારણો કયા કયા છે. યસ, બેઝિકલી ઇનપુટ અને આઉટપુટ ઉપર કામ કરે છે. જો કોઈ વ્યક્તિ હોય છે એમનો ખોરાક વધારે હોય છે પણ એની કેલરી છે એ ઓછી વપરાતી હોય તો એના શરીરમાં વધારે ચરબીનું જમાવડો થશે. મેદસ્વીતા એટલે એવું છે કે શરીરની અંદર ભગવાને ફિક્સ અમાઉન્ટમાં સેલ આપેલા છે જેને ચરબીના કોષ કહેવાય છે, પણ એને નંબર્સ નથી વધતા, એની સાઇઝ વધે છે. તો આપણે વધારે ડાયટ લેશું, વધારે કેલરીવાળો ખોરાક લેશું તો આપણી અંદર વધારે ફેટ જમા થશે. એટલે બેઝિકલી મેઇન કારણ છે ખોરાક છે. હવે આપણો ટ્રેડિશનલી ખોરાક છે વેસ્ટર્ન ડાયટ થવા માંડ્યો છે, જેની અંદર આપણે જંક ફૂડ જેમ કે બર્ગર છે, પીઝા છે, કોક ડાયટ, આ બધી વસ્તુઓનો આપણે વધારે યુઝ કરીએ છીએ, જેને કારણે આપણે ચરબીવાળાને વધારે ખોરાકોને કારણે આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ વધી જાય છે. બીજું કે આપણે કસરત બહુ ઓછી કરીએ છીએ, આપણા બેઠાડું જીવન થઈ ગયા છે, આપણે સવારથી સાંજ સુધી જોબમાં અને સાંજે કારમાં કે બાઇકમાં ઘરે આવીને આરામ કરીએ છીએ, તો આ વસ્તુને કારણે બેઝિકલી મેદસ્વીતા વધે છે. તો મેઇન કારણ એ છે. આ ઉપરાંત ઘણા લોકોને આનુવંશિક હોય છે કે લોકોને જે જનીનિક રીતે પણ આવે છે, ઘણા લોકોને અંદર કોઈ એન્ડોક્રાઇન ટ્યુમર્સ હોય છે, કોઈ એન્ડોક્રાઇન ડિસીઝ હોય છે, તો આવા લોકોને પણ મેદસ્વીતા થાય છે.
સર, મેદસ્વીતા અને તેને સંબંધિત જે સમસ્યાઓ છે તો એનો ઈલાજ કેવી રીતના કરી શકાય? યસ, આ પ્રશ્નનો હું બે ભાગમાં જવાબ આપીશ. એક, મેદસ્વીતાને લગતા કારણ રોગ કયા કયા છે. આપણે નોર્મલી એવું જ લાગે છે કે જે જાડો છે, જે ઓબેસ છે એ તો હેલ્ધી છે, પણ મેદસ્વીતા સાથે ઘણા બધા રોગ સંકળાયેલા છે. મેદસ્વીતાની અંદર જે લોકોને મેદસ્વી હોય છે એ લોકોને નોર્મલ માણસ કરતાં ડાયાબિટીસ થવાના ચાન્સીસ 40 times વધારે છે, બ્લડ પ્રેશર થવાના ચાન્સીસ 150% વધારે છે, હાર્ટ ફેલ્યુરના ચાન્સીસ 104% વધારે છે, કોલેસ્ટ્રોલ વધવાના ચાન્સીસ વધારે છે, લીવર ડેમેજ, જેને ફેટી લીવર કહેવાય છે, નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ કહેવામાં આવે છે, કે જે લોકો દારૂ પીને જેવી રીતે લીવર બગાડે છે સેમ રીતે મેદસ્વીતાને કારણે બગડે છે. આ ઉપરાંત મગજના રોગ જેમ કે ડિમેન્શિયા, યાદશક્તિ ઘટવી, ડિપ્રેશન આવવું, ઉપરાંત સ્લીપ એપનિયા, એટલે ઘણા લોકોને તમે જોયું હશે કે રાત્રે સૂતા હોય તો બહુ જ નસકોરા બોલતા હોય છે, સ્નોરિંગ થતું હોય છે, અને દિવસ દરમિયાન વાત કરતાં કરતાં પણ સૂઈ જાય છે, એને ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા કહેવાય છે. તો ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાનું સૌથી મોટું કારણ મેદસ્વીતા છે, અને સૌથી મોટું નુકસાન એ થાય છે મેદસ્વીતાને કારણે કે 13 પ્રકારના કેન્સર ખાલી મેદસ્વીતાને કારણે થાય છે. તો મેદસ્વીતાના માટે આપણે વધારે એક્ટિવ થવું જરૂરી છે. હવે આપનો પ્રશ્નનો બીજો ભાગ હતો કે મેદસ્વીતાના આ રોગની સારવાર આપણે કેવી રીતે કરવી, એની સામે ફાઇટ કેવી રીતે કરવું. સો બેઝિકલી આપણી પાસે 3 ઓપ્શન્સ છે, ડાયટ, એક્સરસાઇઝ અને સર્જરી. તો ડાયટ એટલે ડાયટિંગ જે આપણે કરીએ છીએ કે આપણી કેલરી કન્ઝપ્શન ઘટાડશું, આપણે અંદર કેલરી જે ખોરાક લઈએ છીએ એ ઘટાડશું, ધેટ ઇઝ ડાયટ. કસરત એટલે આપણે કેલરીનું કન્ઝપ્શન વધારશું. તો એની અંદર એવું હોય છે કે નોર્મલ કોઈ માણસને દિવસમાં 1 કિલોગ્રામ વજન ઘટાડવું હોય તો એમને 15 કિલોમીટર જોગ કરવું પડે. તો આપણે વોક કરીએ, જોગ કરીએ, જીમ જોઈન કરીએ, ટ્રેડિશનલી ટ્રેડમિલ્સને બધું કરીએ અને કાર્ડિયો એક્સરસાઇઝ કરીએ તો આપણે વેઇટ ઘટશે. આ બે ઉપરાંત ત્રીજો જે ઓપ્શન છે એ છે આપણા માટે સર્જરી, જેને આપણે બેરેટિક સર્જરી કહેવામાં આવે છે. એટલે બેઝિકલી બેરેટિક સર્જરી ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ટુ, ઇટ્સ એ બેરેટિક એન્ડ મેટાબોલિક સર્જરી. તો આ સર્જરીની અંદર બેરેટિક એટલે ઓબેસિટી, એટલે જે ઓબેસિટીને ક્લિયર કરે છે, બટ એની સાથે સાથે ઓબેસિટી સાથે સંકળાયેલા રોગ જેમ કે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, હાર્ટ ફેલિયર, સ્લીપ એપનિયા, ઢીચણના પ્રોબ્લેમ્સ, કમરના દુખાના પ્રોબ્લેમ્સ, આ બધા રોગનું એક સાથે સારવાર જે કરે છે એને મેટાબોલિક સર્જરી કહેવાય છે. તો બેરેટિક અને મેટાબોલિક સર્જરી એ એનો ત્રીજો ઓપ્શન છે. સર, દર્શક મિત્રોને મેદસ્વીતા એટલે શું અને તે શેના કારણે થાય છે એની માહિતી તો તમે સરસ રીતે આપી દીધી. હવે આ મેદસ્વીતા ના થાય એના માટે દર્શક મિત્રો હવે ધ્યાન રાખવાની કોશિશ કરશે, પણ જો મેદસ્વીતા થઈ ગઈ બરાબર છે તો એના માટે તમે જે એક ઓપ્શન આપ્યું જેનું નામ છે બેરિયાટ્રિક સર્જરી, તો સર આપણે દર્શક મિત્રોને તમે એ જણાવશો કે બેરિયાટ્રિક સર્જરી શું છે અને એ બેરિયાટ્રિક સર્જરી કેવી રીતે કામ કરે છે? બેરિયાટ્રિક સર્જરી એટલે બેઝિકલી જે સર્જરીની અંદર ઓબેસિટીનો ક્યોર કરે છે. ટોટલ 2 પ્રકારની સર્જરી બેઝિકલી કહેવાય છે, એક રિસ્ટ્રિક્ટિવ સર્જરી અને બીજી છે માલેબ્સોર્પ્ટિવ સર્જરી. આ સર્જરી છે કોઈ ચેકાથી નથી થતી, આ સર્જરી છે લેપોસ્કોપીથી થાય છે, જેની અંદર શરીરની અંદર નાના નાના કાણાઓ કરી અને અમે લેપોસ્કોપ એટલે જે દૂરબીન કહેવાય એનાથી અમે ઓપરેશન કરીએ છીએ. એટલે ઓપરેશન પછી ટ્રેડિશનલી જે સર્જરી પછી લોકોને 1 અઠવાડિયું મહિનાઓ સુધી આરામ કરવાની જરૂર પડતી હતી એની જરૂર નથી રહેતી. ઓપરેશન કરી એ જ દિવસે દર્દી ચાલી શકે છે, બીજે દિવસે અમને પ્રવાહી આપી અને ત્રીજે દિવસે ઘરે જતા રહે છે. આ ઓપરેશનની અંદર કેવી રીતે કરીએ છીએ? બેઝિકલી અમે લોકોનો ખોરાકને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ અને શરીરની અંદર એ પ્રકારના ફેરફાર કરીએ છીએ, આંતરડામાં એ પ્રકારના ફેરફાર કરીએ છીએ કે જેને કારણે હોર્મોન્સ ચેન્જીસ થાય છે અને પાચનતંત્રમાં ફેરફાર થાય છે, જેને કારણે શરીરનું ધીરે 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 વજન ઘટે છે. તો આમાં એક રિસ્ટ્રિક્ટિવ સર્જરી, બીજી માલેબ્સોર્પ્ટિવ સર્જરી. તો એક પ્રકારની સર્જરીમાં એવું આવે છે કે હોજરીમાંથી અમે કાપી અને હોજરીને સાઇઝ નાની કરી આપીએ છીએ, જેને સ્લીવ સર્જરી કહેવામાં આવે છે, સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી. એટલે ઓપરેશન પહેલાં નોર્મલી આપણે જે નોર્મલ માણસો છે એ લોકો મેક્સિમમ એક સાથે 1.5 થી 2 લિટર જેટલું ખાઈ પી શકે, એટલી સર્જરી સ્ટમકની કેપેસિટી હોય છે. એ કેપેસિટીને રિડ્યુસ કરીને 170 ml કરી આપીએ છીએ, જેને કારણે વ્યક્તિ છે એ 1/2 રોટલી ખાશે પણ એને પેટ ભરાઈ જશે એટલે એને સંતોષ આવશે. ટ્રેડિશનલ ભૂખમરામાં અને ડાયટિંગમાં અને આ સર્જરીમાં ડિફરન્સ આ છે કે તમે ડાયટિંગ કરતા હશો તો તમારે તમારી જાત પર કંટ્રોલ રાખવો પડશે, તમને સંતોષ નહીં આવે અને થોડું ખાશો તેમ છતાં તમને ભૂખ લાગ્યા કરશે. જ્યારે આ સર્જરીની અંદર થોડું ખાવાથી પણ તમને પેટ ભરાઈ જશે, તમને સંતોષ મળશે, તમને ભૂખમરાની ફિલિંગ નહીં આવે.
બીજું છે એ માલેસોટી સર્જરી, જેની અંદર અમે સ્ટમકમાંથી નાના પાઉચ બનાવીએ છીએ અને આંતરડા સાથે બાયપાસ કરીએ છીએ. ખોરાક છે નાના આંતરડામાં જાય છે, જેને કારણે હોર્મોનલ ચેન્જીસ થાય છે, તો જેને કારણે ઇન્ક્રેટિંગ્સ નામના તત્વો શરીરમાં બને છે, જે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ બધી વસ્તુ ઘટાડે છે. એ ઉપરાંત ક્રમશઃ વેઇટ લોસ થાય છે. તો બેઝિકલી બેરેટિક સર્જરીના આ બે પ્રકાર છે. સર, બેરિયાટ્રિક સર્જરી વિશે અમને ખ્યાલ તો આવી ગયો, પણ શું આ બેરિયાટ્રિક સર્જરી સુરક્ષિત છે? યસ, ઘણા બધા લોકોને એવા મિસકન્સેપ્શન હોય છે કે ઓપરેશન પછી દર્દી ખાઈ નથી શકતા, વોમિટિંગ કરે છે, પેટમાં દુખાવો થાય છે, ખોરાક ના ખાવાને કારણે અશક્તિ આવે છે, એ ઉપરાંત ઓપરેશન પણ સેફ નથી. બટ આ બધી વસ્તુ જૂના જમાનાની વાત છે. લેટેસ્ટ ડેટા પ્રમાણે 55,000 સર્જરીસના વર્લ્ડ ઓવરના ડેટા જે હમણાં પ્રોડ્યુસ થયા છે, એ દરમિયાન એવું બતાવવામાં આવ્યું છે કે ટોટલ સર્જરીની કોમ્પ્લિકેશન 0.06% છે. એટલે ઓપરેશનથી મરવાનું જે શક્યતા છે ઇટ ઇઝ અરાઉન્ડ 0.06%. તો તમે કન્સિડર કરો કે તમે અહીંથી યુએસ જવું છે, તમારે પ્લેનમાં જવું છે, તો એ પ્લેન ક્રેશ થવાના કેટલા રેટ છે, એટલો રેટ તમે કદાચ આને સરખાવી શકીએ. બીજું કે આ સર્જરી પછી જે મિથ છે કે લોકો ખાઈ નથી શકતા, વોમિટિંગ થાય છે, એ પહેલાંની જે ટ્રેડિશનલ સર્જરી હતી એમાં હતું કે જેમાં લોકો ખાઈ ના શકતા. અત્યારે અમે જે સર્જરી કરીએ છીએ, જે બાયપાસ સર્જરી કરીએ છીએ, એની અંદર ઓપરેશન પછી પણ વ્યક્તિ બે રોટલી ખાઈ શકે છે, થોડા સમય પછી એક સેન્ડવિચ ખાઈ શકે છે. થોડો સમય જતાં વ્યક્તિનું વજન અને ડાયાબિટીસ જો કંટ્રોલમાં આવી ગયું હોય તો એમને અમે ગાંઠિયાની પણ છૂટ આપીએ છીએ. એટલે વ્યક્તિ નોર્મલ પ્રવાહમાં રહીને, ઘરમાં રહીને, એક પણ પ્રકારનું આઇસોલેશન અથવા તો ભૂખમરાનો ફીલ કર્યા વિના એના વજનના જે રોગ છે એમાંથી બહાર આવી શકે, બધા સ્વાદ માણી શકે. યસ, એક્ઝેક્ટલી. તો સર, આ બેરિયાટ્રિક સર્જરી એ કોની પાસે કરાવવી જોઈએ, એટલે કે કોણ કોણ કરી શકે છે? યસ, બેરિયાટ્રિક સર્જરી એ રિસેન્ટલી ડેવલપ થયેલી સ્પેશિયાલિટી છે સર્જિકલ ડિપાર્ટમેન્ટમાં. આની શરૂઆત 1996 અમેરિકામાં થયેલી હતી. તો અમેરિકામાં, યુરોપમાં અને એશિયાના ઘણા બધા કન્ટ્રીઝની અંદર એમના ટ્રેનિંગ સેન્ટર્સ હોય છે. જેમ કે મેં એમની ટ્રેનિંગ તાઇવાનની અંદર, તાઇચુંગ સિટીની અંદર ચાઇના મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલમાં ડૉક્ટર સી કે હુઆંગ પાસે લીધેલી હતી ટ્રેનિંગ. આ ઉપરાંત બ્રાઝિલ, કે જે વર્લ્ડનું એક મોટું એપી સેન્ટર છે, કે જ્યાંથી એન્ડોસ્કોપિક અને લેપ્રોસ્કોપિક બેરેટિક સર્જરીનું નવા નવા ઇન્વેન્શન્સ થાય છે, ત્યાં લેપ્રોસર્જ ઇન્સ્ટિટ્યૂટમાંથી ક્યુરિટીબાની અંદર મેં બેરેટિક સર્જરીની ટ્રેનિંગ લીધેલી હતી. તો આ પ્રકારના જે ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકો આ બેરેટિક સર્જરીની ને ટ્રેનિંગ આપે છે, અને એ જ ડોક્ટર છે પછી ભવિષ્યમાં આ સર્જરી કરી શકે છે. ઓકે, એટલે કે જેમણે આ ટ્રેનિંગ લીધેલી હોય અને જેઓ આમાં નિષ્ણાંત હોય, તો દર્શક મિત્રોને આપણે એ જ સલાહ આપવી પડે કે એવા નિષ્ણાંત પાસે જ તમે બેરિયાટ્રિક સર્જરી કરાવશો. આ ઉપરાંત એક વસ્તુ બીજી કહેવાની કે સર્જરી ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. ઓકે, એ પહેલું પગથિયું છે. સર્જરી કરવાથી પેશન્ટ ક્યોર નથી થતો, સર્જરી કર્યા પછી એમનો ફોલોઅપ બહુ જરૂરી છે. એમના માટે અમારી પાસે સ્પેશિયલ બેરેટિક ડાયટિશિયન છે, સ્પેશિયલી અમારી પાસે ફિઝિયોથેરાપિસ્ટ છે, અને અમારી આખી ટીમ હોય છે કે જે લોકો પેશન્ટને રૂટિનલી ફોલો કરતા રહીએ છે. આજે પેશન્ટ અમારા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય તો પહેલાં એક અઠવાડિયા સુધી કન્ટિન્યુઅસલી અમે એમની જોડે ફોન પર વાત કરીએ છીએ કે એમનું કેવી સિસ્ટમ છે, કેવું ખાઈ શકે છે, કેવું પી શકે છે, એમની બધી સિસ્ટમ ઓકે છે કે નહીં. પછી એવરી 3 મહિને અમે એમને બોલાવીએ છીએ, અથવા જ્યાં હોય ત્યાંથી અમે સાથે ફોન પર કોન્ટેક્ટ કરીએ છીએ. અમે વોટ્સએપ થ્રુ, સ્કાઈપ થ્રુ એની જોડે કોન્ટેક્ટ કરીએ છીએ. આજે અમારા ઘણા પેશન્ટ છે કે જે લોકો યુકે અને યુએસથી પણ ઓપરેશન કરાવી ગયા છે આપણી હોસ્પિટલમાં, તો એમને અમે વોટ્સએપ થ્રુ કોન્ટેક્ટ કરીએ છીએ. એમનું વેઇટ કેટલું છે, એમનું બ્લડ રિપોર્ટ્સ કેટલા છે એ રેગ્યુલર ચેક કરીએ છીએ. તો ઓનલી સર્જન નહીં, પણ તમારે આખી ટીમ જોઈએ કે જે આનું કેર કરી શકે. તો સર, હમણાં ડાયાબિટીસની પણ આમાં વાત આવી, તો ડાયાબિટીસ પણ અત્યારે એના કેસીસ બહુ વધતા જાય છે, તો સર શું એ વાત સાચી છે કે બેરિયાટ્રિક સર્જરીથી ડાયાબિટીસ મટે છે કે ઘટે છે? આ જે સાંભળ્યું છે એ સાચું છે? યસ, ડાયાબિટીસ માટે ગણીએ તો અત્યારે ઇન્ડિયા છે એ વર્લ્ડનું સેકન્ડ નંબરમાં છે કે જેમાં લાર્જેસ્ટ નંબર ઓફ પેશન્ટ્સ ડાયાબિટીસના છે. એટલે આપણા માટે એક એલાર્મિંગ સાઇન છે. બીજું આપણા માટે રીઝન એ છે કે બેરિયાટ્રિક સર્જરીના જે પેશન્ટ્સ હોય છે એ લોકો ઇન્ડિયામાં બેઝિકલી હાથ પગ પાતળા હોય છે, પણ પેટ અને હિપ્સ રીજનની અંદર વધારે ફેટ જમા થાય છે. એટલે ઇટ ઇઝ કોલ્ડ એપલ શેપ ઓર પેર શેપ ઓબેસિટી, અને ધેટ ઇઝ કોલ્ડ સ્કિની ફેટ સિન્ડ્રોમ. એટલે આપણા હાથ પગ પાતળા હોય છે, પણ પેટ અને જ્યાં ચરબી જમા થાય છે એને કારણે આપણા શરીરમાં નોર્મલ ઇન્સ્યુલિન હોવા છતાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ ડેવલપ થાય છે. એટલે ઘણા લોકોને ફેમિલીમાં ડાયાબિટીસ નહીં હોય, બટ એ લોકોને ઓબેસિટી આવવાને કારણે ડાયાબિટીસ ડેવલપ થાય છે. એટલા માટે સ્પેસિફિકલી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ જે બધી છે, ઇન્ટરનેશનલ ડાયાબિટિક ઓર્ગેનાઇઝેશન, એન્ડોક્રાઇન સોસાયટી અને ઇફસો,
આ લોકોએ સ્પેસિફિકલી આમની ગાઈડલાઇન્સ જાહેર કરેલી છે કે જેમાં જે લોકોનું બીએમઆઈ 40 ઉપર હોય એ લોકોને કોઈ પણ રોગ ના હોય તો પણ સર્જરી કરવાની, જે લોકોનું બીએમઆઈ 35-40 હોય પણ એમની સાથે આવા કોઈ ડિસીઝ હોય તો સર્જરી કરવાની. ઇન્ડિયન્સ માટેની અને એશિયન્સ માટેની સ્પેસિફિક ગાઈડલાઇન્સ છે. આપણે 37.5 બીએમઆઈમાં પણ આપણે સર્જરી કરી લેવી જોઈએ, અને આપણું બીએમઆઈ 35 ના હોય પણ 32.5 હોય, આપણો કમરનો ઘેરાવો 90 સેન્ટીમીટરથી વધારે મેલમાં એટલે પુરુષોમાં અને 80 સેન્ટીમીટરથી વધારે ફિમેલમાં હોય અને ડાયાબિટીસ હોય કે કોલેસ્ટ્રોલ હોય કે બ્લડ પ્રેશર હોય તો સર્જરી થાય. એટલે તમારા પ્રશ્નનો એ જવાબ કે ડાયાબિટીસ મટે છે કે ઘટે છે, યસ, જે લોકોને ડાયાબિટીસ ટેબ્લેટ્સ ઉપર હોય છે ડેફિનેટલી એ લોકો ટેબ્લેટની જરૂર નથી રહેતી. ઘણા લોકોને ડાયાબિટીસને ટેબ્લેટ સાથે ઇન્સ્યુલિન હોય છે, એ લોકો રિસેન્ટલી ડેવલપિંગ ડાયાબિટીસ હોય 5-6 વર્ષનો હોય તો પણ એમને ડાયાબિટીસ મટી જાય છે. ઘણા લોકો એવા હોય છે કે એને ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ ઘટી, ટેબ્લેટ્સની રિક્વાયરમેન્ટ પણ ઘટી જાય છે. એટલે ડાયાબિટીસ મટે પણ છે અને ઘટે પણ છે. એટલે બેઝિકલી આ વસ્તુ કરતા પહેલા અમે એમનું પેન્ક્રિયાટિક ફંક્શન એક્સેસ કરીએ છીએ કે એમનું સી પેપ્ટાઇડ લેવલ કરાવીએ કે ભાઈ એમનું પેન્ક્રિયાસ કેટલું ફંક્શન કરે. જો પેન્ક્રિયાટિક ફંક્શન નોર્મલ હોય તો ડાયાબિટીસ મટવાના ચાન્સીસ 80% કરતાં વધારે છે. એટલે અને બીજું, આ ડાયાબિટીસ છે એક ઓવર ધ પીરિયડ ઓફ 10-15 યર્સ સુધી નોર્મલ રહેશે, પાછા ડાયાબિટીસ થવાના ચાન્સીસ નથી રહેતા. એટલે આ સર્જરી છે ડાયાબિટીસના દર્દીઓ માટેનું આશીર્વાદરૂપ છે. ઓકે, તો સર આપણા ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં અને આપણા દેશમાં ઘણી બધી હોસ્પિટલ્સ છે, ઘણા બધા મોટા મોટા ક્લિનિક્સ છે, તો પછી ઝાયડસ હોસ્પિટલમાં જ આ મેટાબોલિક સર્જરીને બેરિયાટ્રિક સર્જરી કેમ કરાવવી જોઈએ? હા, હવે મેં વર્લ્ડની ઘણી બધી હોસ્પિટલ્સમાં કામ કરેલું છે, ગુજરાતની પણ ઘણી બધી હોસ્પિટલ્સમાં કામ કર્યું છે, અમદાવાદમાં 2-3 કોર્પોરેટ હોસ્પિટલ્સમાં કામ કરેલ છે. આણંદ મારું સિલેક્ટ કરવાનું 2-3 રીઝન હતા. એક કે અહીંયા બેરિયાટ્રિક સર્જરી નવું ડિપાર્ટમેન્ટ ચાલુ કરવાનું હતું. સેકન્ડ થિંગ, અહીંયાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઇટ ઇઝ વન ઓફ ધ વર્લ્ડ્સ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અહીંયા અમારી પાસે લેમિનાર ફ્લો ઓપરેશન થિયેટર છે જે 5 છે. એક ઓપરેશન થિયેટર છે અંદાજે 2-2.5 કરોડના ખર્ચે થાય છે, જે ગ્રીન ઓટી પણ છે, જેનું અમને ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્ટિફિકેટ પણ મળ્યું છે, જેની અંદર અમે કાર્બન ડાયોક્સાઇડ વધારતા અથવા તો એન્વાયરમેન્ટને નુકસાન કરતા ગેસ યુઝ નથી કરતા. ત્રીજી વસ્તુ, આ ઓપરેશન થિયેટરની અંદર અમારો ઇન્ફેક્શન રેટ છે ઓલમોસ્ટ 0 છે. એટલે આજે અમારી પાસે ડાયાબિટીસ અનકન્ટ્રોલ પણ હોય અને પણ અમે સર્જરી કરીએ છીએ પણ અમને કોઈ જ પ્રકારના ઇન્ફેક્શન નથી આવતા. તો આ બધી વસ્તુ એવી છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે બેક સપોર્ટ છે દેટ ઇઝ મેઇન રિક્વાયર્ડ. બીજું, બેરેટિક સર્જરી માટેની બીજી સૌથી મોટી જરૂરિયાત અમારા ટ્રેન્ડ એનેસ્થેટિસ હોવા જોઈએ કે જે લોકો એમને સીસી સુંઘાડે છે. તો આ જે ટ્રેન્ડ અમારી પાસેના જે એનેસ્થેટિક છે દે આર વેરી ટ્રેન્ડ. એટલે અમારા નોર્મલ પેશન્ટ્સ છે જે લોકોને અમે ઓપરેશન કરીએ છીએ એ લોકોને અમારા આઈસીયુમાં રાખવાની પણ જરૂર નથી પડતી, પણ તેમ છતાં ઘણા પ્રકારના ઓબેસ પેશન્ટ હોય છે, એ લોકો અનફિટ હોય છે, તો એવા પેશન્ટને બેકઅપ કરવા માટે અમારી પાસે 4 મોટા આઈસીયુ છે. એટલે બેઝિકલી અમારો બેકઅપ સપોર્ટ એટલો સારો છે કે એટલા માટે આણંદ હોસ્પિટલ છે એ બેરિયાટ્રિક સર્જરીનું સૌથી મોટું સારું સેન્ટર હું ગણું છું. બીજું કે આપણે ગુજરાતીઓને સ્પેસિફિકલી કોસ્ટ કોન્શિયસ હોઈએ છીએ, તો અમે ચેલેન્જ આપીએ છીએ કે અમે જે સર્જરી કરીએ છીએ આ ફેસિલિટી સાથે કરીએ છીએ એ આ જ ફેસિલિટી સાથે બીજા કોઈ લોકો કમ્પેર નહીં કરી શકે, આ જ રેટની અંદર કરવું એ પોસિબલ નથી. અમારા ચેરમેન સાહેબ શ્રી પંકજ પટેલ સાહેબ કે જે આણંદના જ છે, અમારા નાયર સાહેબ જે ગ્રુપ સીઈઓ છે, ડૉક્ટર શ્રી પ્રજ્ઞેશ ગોર સાહેબ છે, આ લોકોના જે એફર્ટ્સ છે અને એ લોકોના સપોર્ટ છે જેને કારણે અમે બેરિયાટ્રિક સર્જરીનો જે કોસ્ટ છે એ મિનિમમ કોસ્ટ ઉપર લાવ્યો છે, જેને કારણે જે પણ જરૂરી લોકો છે એ લોકોને અમે આ સગવડતા છે એ ઓછા ખર્ચે આપી શકીએ છીએ. એટલે કે સર, મધ્યમ વર્ગના કે જેઓ મોટી હોસ્પિટલ્સમાં વધારે કોસ્ટ સાથે સર્જરી નથી કરાવી શકતા એ ઝાયડસ હોસ્પિટલમાં સક્સેસફુલી કરાવી શકે છે. અને બીજો ફાયદો સર તમે કીધો કે સર્જરી કર્યા પછી એની જે પોસ્ટ કેર હોય છે અહીંયા સારી રીતે થાય છે. અને ઓપરેશન થિયેટર્સમાં દર્શક મિત્રો આપણે પણ જોયું હોય છે કે સર્જરી કર્યા પછી જ્યારે પેશન્ટ આઈસીયુમાં હોય છે ત્યારે એની સ્ટરિલિટી મેન્ટેન નથી થતી અને એના માટે પેશન્ટને ઇન્ફેક્શન લાગી જતું હોય છે. એટલે કે જેના માટે આવ્યો છે એ તો ક્યોર થઈ ગયું પણ એને બીજા બધા ડિસીઝીસ લાગુ પડતા હોય છે, તો અહીંયા એનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી રહેતો. કારણ કે અમારા હોસ્પિટલમાં 0% ઇન્ફેક્શન રહે છે અત્યારે પણ, અને અમારે એના માટેની સ્પેશિયલી ઇન્ફેક્શન કંટ્રોલ કમિટી અને
હોસ્પિટલના દરેક ડિપાર્ટમેન્ટને સાંકળતી આખી એક ઇન્ફેક્શન કંટ્રોલની આખી ટીમ છે કે જે લોકો એક એક નર્સિંગ સ્ટાફ, એક એક ડૉક્ટર્સ અને એક એક સ્ટાફ ઉપર ઇન્ફેક્શન કંટ્રોલ માટેની નજર રાખે છે અને એમને ટ્રેન કરે છે. સો એને કારણે અમને જે મેં ફોરેનમાં અનુભવ્યું છે એ જ વાતાવરણ મને અહીંયાનો અનુભવાય છે અને જેને કારણે અમે અમારા પેશન્ટ્સને સારી સારવાર આપી શકીએ છીએ. અને બીજું સર એ પણ કે ઝેડસ હોસ્પિટલ 24/7 છે એટલે દરેક ડોક્ટર્સ દરેક ટાઈમ્સ અવેલેબલ રહે છે, એટલે જ્યારે પણ પેશન્ટને કોઈ પ્રોબ્લેમ થાય, એને કંઈ એવું લાગે કે મને આ પ્રોબ્લેમ છે, તકલીફ છે, ત્યારે ઓલવેઝ ડોક્ટર્સ અવેલેબલ છે. યસ, વી આર સર્વિંગ 24/7. વી આર હેવિંગ ઓલ ધ ફેસિલિટીઝ. અમારી પાસે દરેક પ્રકારના સ્પેશિયાલિટી છે, ન્યુરોસર્જરી, યુરોસર્જરી, ગાયનેકોલોજી, આઈસીયુ, ન્યુરોફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ એન્ડ નેફ્રોલોજિસ્ટ. તો અમારી પૂરી ટીમ છે કે જે મારા સ્પેસિફિકલી બેરેટિક પેશન્ટ છે એ લોકોના દરેક સર્જરીને સફળ બનાવવા માટેનું પૂરું યોગદાન છે. ડૉક્ટર પરાગ પટેલ સરે આજે આપણને મેદસ્વીતા, ડાયાબિટીસ અને બેરિયાટ્રિક સર્જરી વિશે ખૂબ જ સારી માહિતી આપી. થેન્ક યુ સો મચ સર, તમે આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રોને ખૂબ ઘણી સારી માહિતી આપી. થેન્ક યુ વેરી મચ ફ્રોમ હેવિંગ મી હિયર એન્ડ ઇન ફ્યુચર આઈ એમ ઓલવેઝ અવેલેબલ ટુ આન્સર ઓલ ધ ક્વેશ્ચન્સ. થેન્ક યુ. ડોક્ટર પરાગ પટેલ સરે આજે આપણને આપણા મનમાં ઉદ્ભવતા ઘણા પ્રશ્નો અને મનમાં રહેલી ઘણી ગેરસમજ દૂર કરી, બીજા ઘણા રોગોને લગતા પ્રશ્નોને વાચા આપવા માટે ઝેડસ હોસ્પિટલમાં કાર્યરત અન્ય નિષ્ણાત ડોક્ટરો સાથે પણ આપણે મળીશું. નમસ્કાર.